ઉપલેટા નગરપાલિકા નિર્મિત મહાન ભારત રાષ્ટ્રીય નિર્માણના શિલ્પી અને લોખંડી પુરુષ સરદારભાઈ પટેલની પ્રતિમાનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો, જેમાં પ્રતિમાનું લોકાર્પણ ખોડનગામ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તો ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય લલિતભાઈ વસોયા પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજરોજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો 145મો જન્મદિવસ હોય ત્યારે ઉપલેટા નગરપાલિકા દ્વારા આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ ઉજવ્યો હતો, જેમાં ઉપલેટાના ઉપમંચ એટલે કે રવિન્દ્રનાથ ટાગોર રંગ ઉપવન રેલવે સ્ટેશન ચોક ઉપલેટા ખાતે ઉપલેટા નગરપાલિકા નિર્મિત મહાન ભારત રાષ્ટ્ર નિર્માણના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર પટેલની પ્રતિમા લોકાર્પણ સમારોહ યોજાયો હતો અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની સ્થાપના રૂપિયા 7.9 લાખના ખર્ચે ઉપલેટા શહેરના જીનમિલ ચોક ખાતે પ્રતિમા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખોડલધામ ટ્રસ્ટના નરેશભાઈ પટેલ તથા ધોરાજી ઉપલેટા ધારાસભ્ય લલિત વસોયા તથા અન્યમાં દાનભાઈ ચંદ્રવાડિયા તથા લાખાભાઈ ડાંગર તેમજ શહેરના નામી અનામી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને દરેક સમાજના આગેવાનો કાર્યકર્તાઓ સામાજિક આગેવાનો દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ તકે આમંત્રિત મહેમાનોનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો અને ઉપલેટાના જીનમિલ ચોક ખાતે પ્રતિમા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખોડલધામ ટ્રસ્ટના નરેશભાઈ પટેલ અને લલિત વસોયા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિની સ્થાપનાનું લોકાર્પણ કરવામાં આવેલ અને નરેશભાઈ પટેલે જણાવેલ કે જો સરદાર વલ્લભભાઈ પટેલ જે કાર્યને કર્યા હોત તો આ દેશ સુરક્ષિત ન રહ્યો હોત. અને કેશુભાઈ પટેલના નિધન વિશે કહેતા નરેશભાઈ પટેલે જણાવેલ કે પિતા તુલ્ય કેશુભાઈ પટેલ આપણી સમક્ષ નહીં રહ્યા, એ દુઃખની વાત છે. અને બાપા એ જ ગુજરાતને અમલીકરણ દ્વારા શાસન કર્યું છે, તેને ગુજરાતની પ્રજા કોઈ દિવસ ભૂલી નહીં શકે, એમ નરેશભાઈ પટેલે જણાવ્યું હતું. દાનભાઈ સુવા, ZSTV, ઉપલેટા.